તારીખ 30/8/1997 લંડનમાં વાલ્મીકિ રામાયણ અને તુલસી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન કેસેટ નંબર 5. નમઃ શાંતાય તેજસે. સજ્જનો અને બહેનો, મહર્ષિ વાલ્મીકિ અને સંત શિરોમણિ તુલસીદાસજી આ બંને એક જ વિષયને લઈને રામાયણની રચના કરી, પણ બંનેના રામાયણમાં શું શું ફરક છે, શું શું વિશેષતાઓ છે, બંનેના ઉદ્દેશ્યોમાં, બંનેના લક્ષ્યોમાં કેટલો કેટલો ભેદ છે, તે વિશે પરમેશ્વર જેવી બુદ્ધિ આપે, જેવી મતિ આપે, જેવી શક્તિ આપે, એવી કંઈક ચર્ચા કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આગળની કંઈ વાત કરું એના પહેલાં એક ખાસ મુદ્દાની વાત સાંભળી લેજો. જે ઘટનાઓ ઘટતી હોય છે, ખાસ કરીને હચમચાવી નાખનારી જે ઘટનાઓ ઘટતી હોય છે, એ ઘટનાઓની પાછળ 6 પ્રકારની ભૂખો કામ કરતી હોય છે. 6 પ્રકારની ભૂખો. ભૂખ છે એક એવી વસ્તુ છે કે માણસને જંપીને બેસવા ના દે. એટલે આ 6 ભૂખો તમે યાદ રાખજો. પહેલી જે ભૂખ છે એ પેટની ભૂખ છે. તમારા પેટમાં ભૂખ લાગી છે, તમે ગમે એવા ડાયા હોવ, શાણા હોવ, સમજુ હોવ, જ્ઞાની હોવ, પણ એ ભૂખ તમને ઊંઘવા નહીં દે, જંપીને બેસવા નહીં દે, એટલે હદ સુધી કે તમે ન ખાવાનું પણ ખાઈ બેસશો ને ન કરવાનું પણ કરી બેસશો. મહાભારતની બહુ પ્રસિદ્ધ ઘટના તમને ખ્યાલ હશે, જ્યારે મહાભારતમાં યુદ્ધમાં 100એ 100 કૌરવોનો નાશ થયો અને યુધિષ્ઠિર વ્યગ્ર થઈ ગયા, કૃષ્ણ 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 તમે આ શું કરાવ્યું, આ ગાંધારીનું આક્રંદ જો, એનું રુદન જુઓ, એ કેટલા માથા પછાડીને રડી રહી છે, મારાથી એનું રુદન જોયું જતું નથી. કૃષ્ણે કહ્યું કે ઠીક છે, જિંદગી માત્ર ઇમોશનલ થઈને જીવાતી નથી, અને મહાન કાર્યો, યુદ્ધ જેવા કાર્યો કોરી લાગણીના દ્વારા પાર પડાતા નથી હોતા. તમારે કોઈ વાર પથ્થરનું પણ હૃદય બનાવવું જોઈએ. એટલે અમારે ત્યાં ચાણક્યને લખવું પડ્યું, વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તર ચેતાંશી કોહી કોહી વિજ્ઞાત ઉમર હસી. જે સમય આવે કમળ કરતા કોમળ થઈ શકે, અને સમય આવે જે વજ્ર કરતા કઠોર થઈ શકે, એ જ મહાપુરુષ થઈ શકે. કઠોર થવાની જગ્યાએ કોમળ થાય અને કોમળ થવાની જગ્યાએ કઠોર થાય, એ કદી મહાપુરુષ ના થઈ શકે. આ યુદ્ધ અનિવાર્ય હતું, આ યુદ્ધ જરૂરી હતું, પણ આ ગાંધારીને જુઓ, એ કેટલું હૈયાફાટ રુદન કરે છે. કૃષ્ણ કહે છે તું ધીરજ રાખ, જોતો ખરો, તું જોતો ખરો. એક બીજી વાત હું તમને કહું છું, માણસને રડવું ક્યારે વધારે આવે, જ્યારે કોઈ છાનું રાખનારું હોય ત્યારે. હે, જો કોઈ છાનું રાખનારું ના હોય ને, આમ આજુબાજુ જોઈએ કોઈ છાનું રાખનારું, એટલે પછી આપોઆપ ચૂપ થઈ જાય, આપોઆપ ચૂપ થઈ જાય. અને જેમ છાનું રાખવાનો વધારે પ્રયત્ન કરો, એમ પછી વધારે ને વધારે રડ્યા કરે. ખીલે બાંધેલો વાછડો છે ને, વધારે કૂદે, પછી એને છોડી મૂકો ને, થોડીક વાર કૂદીને આપોઆપ ડાયો થઈને બેસી જવાનો. થોડી વાર થઈ હશે અને ગાંધારીને ભૂખ લાગી, હવે આ રણમાં, કુરુક્ષેત્રના મેદાનમાં ખાવાનું ક્યાંથી લાવવું, અને ભૂખ તો વધવા જ લાગી. એટલી બધી ભૂખ વધી 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 વધી, એની દૂર નજર ગઈ તો એક આંબાના ઝાડ ઉપર એક કેરી લટકે, એક જ કેરી.
બસ હવે આ કેરી લઉં ને ખાઉં તો મને શાંતિ મળે. હાથ ઊંચો કર્યો તો કેરી તો ઊંચી છે, હાથ પહોંચાતો નથી, હવે કરવું શું? એક કૌરવના પોતાના દીકરાનું એક મળદું હતું, એ ખેંચી લાવી અને એના ઉપર ચડી, પણ હજુ કેરી ઊંચી છે, બીજું લાવી, ત્રીજું લાવી, ચોથું લાવી, પાંચમું લાવી. કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર જો 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 આ ભૂખ શું વસ્તુ છે. હમણાં જે દીકરાઓ માટે એ રુદન કરતી હતી, એ જ દીકરાઓના મડદા ઉપર પગ મૂકીને આ ગાંધારી કેરી માટે ફાંફા મારી રહી છે. એટલે હું તમને એક બીજી વાત કહું છું, અને ખાસ વાત કહું છું, કોઈ ભૂખ્યો માણસ મળે તો એના પેટમાં આહુતિ આપજો, તો એને જમાડજો, એને જમાડજો. આપણા ત્યાં એવું લખ્યું છે કે જો જમાડવો જ હોય તો એ ગમે તે હોય. સર્વસ્યાભ્યાગતો અતિથિ, ચાંડાલ હોય ચાંડાલ તો ચાંડાલને પણ જમવાના ટાઈમે આવ્યો હોય તો જમાડો. મારે ત્યાં થોડું નક્ષત્ર ચાલે, કોઈ પણ આવે, કોઈ પણ આવે, હિન્દુ મુસલમાન બધાના માટે છૂટ. હવે એમાં અમારે ત્યાં બે વૃદ્ધ માણસો કોંગ્રેસના કાર્યકર્તાઓ આવે, કલાક બે કલાક બેસે બધા. મને કહે તમારું બધું કામ મને ઠીક લાગે છે, પણ આ લોકોને તમે જમાડો છો એ મને ગમતું નથી. મેં કહું કેમ? બધા લુચ્ચા છે, બધા લુચ્ચા છે. મેં કહું મને ખબર છે એ લુચ્ચા છે, પણ એમની લુચ્ચાઈ બે રોટલીની છે, અને તમારી ને મારી લુચ્ચાઈ લાખો રૂપિયાની. એ તો બિચારા બે રોટલી ખાઈને, એમાં ઘણા તો એવા છે 24 કલાકમાં ફરી માંડે ને બે રોટલી મળે છે. પણ તમે જે ચોપડા લખો છો, તમે જે ઇન્કમ ટેક્સ વાળા ને ફલાણા ટેક્સ વાળા ને ફલાણા ટેક્સ વાળા ને એ જે કરો છો, એમાં કેટલી લુચ્ચાઈ છે. અને કે હું ખોળી કાઢ્યું તમે, હો કે ખરું ખોળી કાઢ્યું, ખરું ખોળી કાઢ્યું. કોઈ દિવસ તમે નીચેના માણસોને હલકી નજરે ના જોશો. તમારી ઊંચાઈ ઊંચી નજરે જોવાથી ઊંચાઈ છે, હલકી નજરે જોવાથી કોઈની ઊંચાઈ નથી થતી હોતી. હવે એવા જ દિવસોમાં અમારે ત્યાં પેટલાદમાં એક ઘટના ઘટી. રાત્રે ચોરી થઈ, 5-6 દુકાનો તૂટી, 5-6 દુકાનો તૂટી. એમાં જે પહેલી દુકાન તૂટી એ ચોક્સીની, બ્રાહ્મણ પણ ચોક્સીનો ધંધો કરે, થોડો ઓળખીતો, યોગાનું યોગ મારા હાથે જરા ઉદઘાટન કરાવેલું. પહેલી દુકાન એની તૂટી, પણ એની દુકાનમાંથી કશું ના ગયું, કઈ ના ગયું. એટલે એ બ્રાહ્મણના છોકરાની માયા કહ્યું, તું જા જા જા, જૈન બાપજી ને પગે લાગી આવ. સવારના પહોરમાં એ પગે લાગવા આવ્યો. મેં કહું કેમ ભાઈ અત્યારે વહેલો વહેલો? તો કે મારી માએ કહ્યું કે જા બાપુ ને પગે લાગી આવ. મેં કહું કેમ? કે મારી દુકાન તૂટી અને કોઈ દિવસ નહીં, હું રોજ સાંજે જે કઈ પૈસા આવતા એ ઘેર લઈ જતો, પણ તે દિવસે 35,000 રૂપિયા કેશ અને સોના ચાંદીના દાગીના એ બધું દુકાનમાં જ રાખેલું, પણ તોડનારે કશું ના લીધું. ઉલટાનું પેલું ડ્રોવર ખોલી એમાંથી દીવો ધૂપ પેલું આપણે રોજ કરીએ ને એ કરી, અને તમારા ફોટા આગળ દીવો કર્યો, ધૂપ કર્યું, અને પછી બીજી દુકાનો બધી એને તોડી. મેં કહું કોઈ મારો ભાઈબંધ હોવો જોઈએ. મને પોતાને નવાઈ લાગી કે આવું કેમ થયું હશે. પછી તો પોલીસ આવી, પેલા કૂતરા લાવી, આ કર્યું તે કર્યું. 15 દિવસની આસપાસમાં ચોરને પકડ્યો, અને ચોરને પકડ્યો એટલે ડીએસપી કહે છે કે મને પોતાને આશ્ચર્ય છે કે તે કાપડની દુકાનમાંથી કાપડ લીધું, ફલાણી દુકાનમાંથી આ લીધું, આ દુકાનમાં તો 35,000 કેશ હતા, સોના ચાંદીના દાગીના હતા, તો કેમ ના લીધું તે? એ કે કહું કે આ જે સ્વામીજી છે ને, એમના અન્ન ક્ષેત્રમાં ઘણી વાર હું જમવા જઉં છું. જયારે મને કઈ જગ્યાએ કશું ના હોય ને, મારી પાસે પૈસો ના હોય ને, ભૂખ્યો હોઉં ને કશું ના હોય, ત્યારે હું ચૂપચાપ જઈને અન્ન ક્ષેત્રમાં બેસી જઉં છું અને જમું છું. એટલે મેં એમનો ફોટો જોયો ને મારા મનમાં એમ થયું કે અરે રે, જે માણસ મને વિપત્તિમાં જમાડે છે અને જાકારો નથી આપતો, એ માણસના ફોટાની મર્યાદા મારે રાખવી જોઈએ.
અને એટલા માટે મેં દીવો કર્યો, ધૂપ કર્યું અને મર્યાદા રાખવા માટે મેં ચોરી કર્યા વિના હું નીકળી ગયો. અને મને પોતાને એવું થયું, ઓહો હો હો હો, આ ચોરના જેટલી મર્યાદા જો દિલ્હી વાળા ને ગાંધીનગર વાળા રાખતા થાય તો એ દેશનો પેડો પાર થઈ જાય. હવે આ દિલ્હી વાળા ને ગાંધીનગર વાળા તો આટલી મર્યાદા નથી રાખતા. ભૂખની કદી મશ્કરી ના કરશો, ભૂખની કદી મશ્કરી ના કરશો. તમે ભૂખ જોઈ નથી, તમે ભૂખ્યા રહ્યા નથી, તમે દુષ્કાળ જોયો નથી, અને એટલા માટે તમે ભૂખ્યા માણસોની કદર નથી કરી શકતા, કિંમત નથી કરી શકતા. પણ પહેલી જે ઘટનાઓ ઘટતી હોય છે, પ્રવૃત્તિઓ થતી હોય છે, એ પેટની ભૂખના કારણે. પેટમાં ભૂખ લાગે, દાવા નળ સળગે. હમણાં મારી પાસે એક પુસ્તક આવ્યું છે સોજિત્રાના ભાઈ કાકાનું, ભાઈલાલભાઈ વિદ્યાભાઈ પટેલ, જેમણે વિદ્યાનગરનું. હા, અરે તમે પુસ્તક વાંચો, તમારા રોમ ઊભા થઈ જાય. એમણે દુષ્કાળનું વર્ણન કર્યું છે પોતાના અનુભવોનું, અને વર્ણનમાં એમણે લખ્યું છે કે અમારા સોજિત્રામાં જ્યારે આ દુષ્કાળ પડેલો, 56મો દુષ્કાળ ને બીજો દુષ્કાળ, એટલા બધા મર્દા માણસનું માંસ વેચાતું હતું, મર્દા મુર્દાલ માણસનું માંસ વેચાતું હતું, અને સારા ઘરનો જે એઠવાડ પાણી, એ એઠવાડનું પાણી વાટકી વાટકી પાણી પીવા માટે હાડ પિંજરોની લાઈન લાગતી હતી. આપણે એ પરિસ્થિતિથી પાર થઈ ગયા. આટલા વર્ષો આપણા નક્કામાં નથી ગયા. 56 કરતા ભયંકર દુકાળો આવ્યા, પણ કોઈ હાડ કંકાળ થઈને મર્યું નહીં. કારણ કે આટલા વર્ષો સુધી જે આપણે જે ભૌતિક પ્રગતિ કરી, એ ભૌતિક પ્રગતિના કારણે હવે આપણે અમેરિકાનું અનાજ નથી ખાવું પડતું. તમે ભૂખ ઉપર વિજય મેળવ્યો, પેટ ઉપર વિજય મેળવ્યો, કારણ કે તમે સાચા માર્ગે ચાલ્યા. અને સાચો માર્ગ શું છે? અમારે ઉપનિષદમાં લખ્યું છે, અન્નમ બહુ કુર્વી તદ વ્રતમ. પેલો ઋષિ છે, એના વિદ્યાર્થીને, એના અંતેવાસીને ઘેર જતા થોડી પ્રતિજ્ઞાઓ કરાવે છે, થોડા વ્રતો કરાવે છે. હું તમને ભલામણ કરું છું, તમે આ વ્રતો વાંચજો, તમે આ વ્રતો વાંચજો. એ પહેલું વ્રત આપે છે, અન્નમ ન નિંદ્યા તદ વ્રતમ. અન્નની કદી નિંદા ના કરીશ. અન્નમ ન પરિચક્ષિત તદ વ્રતમ. અન્નનો એઠવાડ કદી ના મૂકીશ, અન્નનો એઠવાડ કદી ના મૂકીશ. થાળી ધોઈને પી જજે, થાળી ધોઈને ના પીવાય તો કઈ નહીં. પણ એમ નહીં કે તમે ઢગલા બંધ પીરસાવો ને પછી ઢગલા બંધ એઠું મૂકો. એઠું મૂકો ત્યાં સુધી તોય ઠીક છે, પણ એ કોઈના એઠવાડને ખાવા માટે ભગત ને ભક્તાણીઓ પછી ગીધની માફક તૂટી પડે. એઠવાડ ખાવા માટે કેમ? મોક્ષ મળે, મોક્ષ મળે. કયા શાસ્ત્રોમાંથી આ બધું આવ્યું? કોણે આ શીખવાડ્યું? ક્યાં ગયા તમારા ઋષિઓ? આ કોણ આવ્યું વચ્ચે? કોણે આ અનર્થો ઉભા કર્યા? પેલો ઋષિ તો કહે છે, ઉચ્છિષ્ટમ ન કસ્યચિત દદ્યાત. કોઈને એઠું આપો નહીં અને કોઈનો એઠવાડ ખાઓ નહીં. આ આપણો ઋષિ માર્ગ છે. પછી તો લોકોએ જોયું કે બસ એઠવાડ જ ખવડાવો, એઠવાડ જ ખવડાવો. અને આ બહેનો એટલી લાગણીશીલ, એટલી બધી લાગણીશીલ કે તમારે એમને બસ માત્ર ઈશારત કરવી પડે ને પછી તો ઝૂંટમ ઝૂંટ કરે. પેલો ઋષિ કહે છે, અન્નમ બહુ કુર્વીત તદ વ્રતમ. તું ઘેર જા અને અનાજના ઢગલા કરજે, અનાજના ઢગલા કરજે. હું તને વ્રત આપું છું. કેમ? અન્નવાન અન્નાદો ભવતી મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મ વર્ચસે ના. જેના ઘરમાં અનાજના ઢગલા હશે, અન્નવાન અન્નાદો ભવતી મહાન ભવતી, મહાન થશે. કેવી રીતે મહાન થશે? પ્રજયા, એની પ્રજા મહાન થશે. તમારા ઘરમાં સારા સારા માણસો જમવા આવે છે, એની અસર તમારા બાળકો ઉપર પડશે, તમારા બાળકોને એમાંથી પ્રેરણા મળશે. તમે બાળકોના દ્વારા કોઈને અપાવો, લે બેટા જા આ ટુકડો આપી આવ્યો ગરીબ માણસને, લે આટલી વાટકી પેલા ગરીબ માણસને આપી આવો. તમને ખબર નથી તમારા બાળકનું ઘડતર થાય છે. લેતા શીખવાડવાની કોઈ જરૂર નથી, આખી દુનિયાને લેતા આવડે છે. આપતા શીખવાડવાની જરૂર છે, આપતા શીખવાડવાની જરૂર છે. પ્રજયા એટલે પ્રજાના દ્વારા મહાન થશે, પશુભીર
એટલે જે કઈ સાધનો છે એના દ્વારા, બ્રહ્મ વર્ચસે ન એટલે જ્ઞાનના દ્વારા, નોલેજના દ્વારા. વધારે ચર્ચા નહીં કરો. ઉત્તર ગુજરાતમાં, આખા ગુજરાતમાં પેટના માટે બહુ મોટી લૂંટફાટ થતી. કાઠિયાવાડના બારવટિયાઓ, ડાકુઓ, હવે બધું બંધ થઈ ગયું. હવે બધું બંધ, કોઈની જાન ના જઈ શકે. કોઈની જાન જતી હોય તેને પેલા વરાવનારા બે માણસો મોકલવા પડે, એ તો જાન લૂંટી જાય. હવે કેમ આટલી બધી લૂંટફાટ નથી થતી? લોકો ધંધે વળગ્યા, લોકોને રોજી મળી, અને રોજી મળી એટલે આ લૂંટફાટ થવાનું બંધ થઈ ગયું. નહીં તો એક ગામમાંથી બીજા ગામ ના જવાય. મોટો યજ્ઞ કયો છે? મોટો યજ્ઞ, મોટામાં મોટો યજ્ઞ રોજી છે. રોજીથી કોઈ મોટો યજ્ઞ નથી. તમે બે પાંચ માણસને, દસ માણસને, વીસ માણસને રોજીએ વળગાડો, એ અને એના બાળકો જ્યારે સવાર સાંજે ખાશે, બસ એ આહુતિ છે. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા. 8-10 વર્ષ પહેલા મારે આશ્રમમાં એક બ્રહ્મભટ્ટ આવ્યા અમદાવાદથી. મને કે સ્વામીજી, હું યજ્ઞ કરું છું ને તમને તમારે આવવાનું છે. મેં કહું નહીં આવું, હું નહીં આવું. મેં કે કેમ એમ? મેં કહું એવા યજ્ઞોમાં માનતો નથી. આ બીજી વાત યાદ રાખજો, કોઈ ધર્મગુરુને કદી પણ સારંગી વગાડતો ના કરશો. ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ, ખમા બાપુ, એ તો વિદૂષક થઈ જશે. એને એના અભિપ્રાયો, એની માન્યતાઓ નિર્ભયતાથી, મક્કમતાથી આપવી જ જોઈએ. તમને ખરું લાગે કે ખોટું લાગે, તમને ગમે કે ના ગમે. મેં કહ્યું હું એવા યજ્ઞોમાં માનતો નથી. બહુ કર્યા આપણે, ઘણું કર્યું, કોઈ પ્રશ્ન ના ઉકેલાયો. પણ જો તારે યજ્ઞ કરવો હોય તો હું તને યજ્ઞ બતાવું. મને કે શું? 25-50, 100-200 માણસોને રોજી મળે એવો કોઈ ધંધો ઉભો કર. મારો દેશ તો બેકારીનો શિકાર છે. જુવાન ચહેરા તમે જુઓ, ઉતરી ગયેલા, આંખો ઊંડી ઉતરી ગયેલી, રોજી વિના ચંપલ ઘસી રહ્યા છે ફૂટપાથ ઉપર. તું કઈ રોજી ઊભી કર. હસ્યો. મને કે એ તો હવે ઠીક છે, પણ આ તો હવે આરંભ્યું એટલે આ તો મારે કરવું જ પડશે. મેં તારી મરજી, હું નહીં આવું. મને થયું કે અમારો સંબંધ તૂટી જશે, કારણ કે અમારો સંબંધ હતો અને મેં આ કહ્યું એટલે એને ખોટું લાગવાનું જ હતું. તમને ગમતી વાત કહું તો તમને વાલો લાગો, અને તમને ન ગમતી વાત કહું એટલે કે હવે સમજ્યા, જવા દો ને. હવે તૂટી જાય તો તૂટી જાય, ભલે તૂટી જતો હોય. અમે તો એક જ નક્કી કરી આવેલા જીવન જીવીએ છીએ કે આપણે ક્યાં દીકરી પરણાવવી હતી, કે એના ઘેર ને હું મારે ઘેર. હવે જેને વેવાઈ થવું હોય એને બધી ચિંતા હોય, કરે રે આનો સંબંધ તૂટી જશે તો આપણે શું કરશું, ને આનો તૂટી જશે તો આપણે શું કરશું. બરાબર છે, મારે કઈ તોડવો નથી, એ તોડે તેની મરજી છે. એને યજ્ઞ કર્યો, યજ્ઞ કર્યો, અને એમાં એને બહુ કડવો અનુભવ થયો, બહુ કડવો અનુભવ થયો. અને પછી મોડે 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 એની મારી વાત ઉતરી એના ગળે. પછી એને એમાં પત્ર લખ્યો કે મેં વટવામાં એક ફેક્ટરી ખોલી છે અને એમાં 200 માણસોને રોજી, 200 માણસોને કામ મળે છે, અને 200 અમારા જે કામગાર છે એને મેં કુટુંબી માન્યા છે. ખાલી નોકરો નથી માન્યા, પણ એ મારા પરિવારના માણસો હોય એવી રીતે હું એને રાખો છું. અને સ્વામીજી, તમારી પ્રેરણાથી મેં આ કર્યું છે. અને ત્યારે મને એમ થયું, બસ જીવન ધન્ય થઈ ગયું, જીવન ધન્ય થઈ ગયું. તમે થોડીક રોજીઓ ઊભી કરો, બીજું કંઈ નહીં તો થોડાક માણસો માટે, ભલે તમારો ભત્રીજો હોય, તમારા ઘરના માણસ, પણ 2-5 માણસોને રોજીએ વળગાડો. કારણ કે ભૂખ છે ને બહુ મોટું દુઃખ છે, દારૂણ દુઃખ, દરિદ્રતા, તેની ચર્ચા નહીં કરો. પણ આ ભૂખ છે, પેટની ભૂખ, એ જ પહેલી ને છેલ્લી ભૂખ નથી. એના ઉપર એક બીજી ભૂખ આવે છે, અને એ ભૂખ આવે છે પૈસાની ભૂખ, પૈસાની ભૂખ. પેટ ભરાયું એટલે હવે તો શાંતિ છે ને, કે ના હવે પૈસો જોઈએ. એટલે પૈસો જોઈએ, બરાબર છે. આ બીજી વાત તમને કહું છું, પેલો જે ઋષિ છે એ એના શિષ્યને, અનુયાયીને ઘેર જતા જે ઉપદેશો આપે છે એમાં એક બીજો ઉપદેશ પણ આપે છે. ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ, દેવકાર્યે ન પ્રમદિતવ્યમ, પિતૃકાર્યે ન પ્રમદિતવ્યમ. એમાં પહેલા
મૂક્યું છે કે તું કદી પણ બે પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. શું કઈ ઉપદેશ આપ્યો છે? એવું નથી કહ્યું તું બાવો થઈ જજે, તું બે પૈસા કમાજે. કારણ તને ખબર છે સંસારની એટલે ગ્રસ્થાશ્રમની કરોડરજ્જુ પૈસો છે. ઔરત કા મર્દ મર્દ હૈ ઓર મર્દ કા મર્દ પૈસા ઓર પૈસા નહીં તો આદમી પૈસે કે તીન હૈ. સ્ત્રીનો મર્દ કોણ છે? એનો ઘરવાળો. અને ઘરવાળાનો મર્દ કોણ છે? ઘરવાળાનો ધણી કોણ છે? પૈસો. અને જો એની પાસે પૈસો ના હોય, પૈસો કમાતા ના આવડતું હોય, તો એક પૈસાના ત્રણ આદમીઓ જેટલા જોવે એટલા લો, રખડતા ફરતા હોય. પૈસા નહીં તો આદમી પૈસે કે તીન હૈ. પેલો ઉપનિષદ કહે છે ભૂત્યે ન પ્રમદિતવ્યમ, તું બે પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. ઘણા વર્ષો પહેલા મારે આશ્રમમાં એક પટેલનો છોકરો આવ્યો, 20-22 વર્ષનો. મને સંન્યાસ આપો, મારે સંન્યાસ લેવો છે, આજને આજ આપો. મેં જોઈ લીધું દુનિયામાં કઈ સાર નથી, મને સંન્યાસ આપો. મેં જોયું કે આને અત્યારે એકદમ તીવ્ર ઉભરો આવેલો છે, અને આ તીવ્ર ઉભરામાં જો હું એને ના પાડીશ ને તો એ અહીંથી જતો રહેશે. અને બીજા લોકો તો ચોટી કાપવા તૈયાર જ છે. એ સંન્યાસ આપવાનું ના કહેતો એને સમજાવે કે બેટા સંન્યાસ લઈ લે, આ સંસારમાં કઈ રાખ્યું તો આ છોકરાનું જીવન બરબાદ થઈ જશે. એટલે મેં કહ્યું જો તું હમણાં રે, હમણાં ચોકડિયું સારું નથી, હમણાં મુહૂર્ત સારું નથી, પછી ચોકડિયું મુહૂર્ત સારું આવશે એટલે હવે તારે શું ઉતાવળ છે. એને રાખ્યો, આ પુસ્તકો વાંચ, હું જ્યાં જઉં ત્યાં મારી સાથે લઈ જાઉં. 10-1 દિવસ થયા હશે અને એ કહે છે મારે સંન્યાસ નથી લેવો. મેં કહ્યું એટલા માટે જ મેં તને આ ચોકડિયાનું બાનું બતાવ્યું હતું. સજ્જનો, મેં એક પણ માણસને સંન્યાસ નથી આપ્યો. મેં ધાર્યું હોત તો પછી 50 ટોળું તો ઊભું કર્યું જ હોત. મેં છોકરાને કહ્યું તું પાછો, તું પટેલનો છોકરો છે, જો કોઈ જગ્યાએ ભટકાઈ ગયો તો આ લે ખપ્પર લઈ અને ઘેર ઘરના ટુકડા માગતો થઈ જઈશ. પેલી બસ મને નહીં કાળા કાળા દોયડા મીટ્યા હોય ને ભૈરવ જોડી લઈને, અરે તું ઘેર જા, બે પૈસા કમા, એમાંથી અડધો પૈસો સારા કામમાં વાપર, બસ આનું નામ સંન્યાસ છે. એ ઘેર ગયો. એના બાપે મને કાગળ લખ્યો કે સ્વામીજી ભગવાન તમારું ભલું કરે કે તમે હેમ ખેમ મારા છોકરાને પાછો મોકલ્યો, જો બીજી કોઈ જગ્યાએ ભટકાઈ ગયો હોત બસ તો આલેક બાવા. અને આલેક બાવા તો કેટલા ભારતમાં, ઓહો હો હો, થોડા ઘણા જોઈતા હોય તો અહીં મોકલીએ પાછા, તમે જો કંટાળ્યા ના હોય. ભૂત્યે ન પ્રમદિતવ્યમ, તું બે પૈસા કમાવામાં પ્રમાદ ન કરીશ. બે પૈસા કમા, આ તારું કર્તવ્ય છે, આ તારી ડ્યુટી છે. એટલે બે પૈસા તમે કમાવો એમાં કોઈ દોષ નથી, એમાં કમાવા જ જોઈએ. પણ એની જો લિમિટ ના રાખી શકાય અને ભૂખ કદી તૃપ્ત ના થાય તો એમ સમજવાનું કે પૈસો તમારી કબર થઈ જશે. માટી કબર નહીં થાય, પૈસો તમારી કબર થઈ જશે. એટલે પૈસા કમાવામાં કોઈ દોષ નહીં. તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય, જૈન ધર્મની અંદર કેટલાક વ્રતો છે, કેટલાક વ્રતો છે, બહુ સારા વ્રતો છે. હું એને મારી ભાષામાં કહું છું, એને લિમિટ વ્રત કહે છે. લિમિટ વ્રત, તમે નક્કી કરો, તમારે જેટલા કરવા હોય એટલું નક્કી કરો કે મારે 8 લાખ કરોડ કમાવા છે, અબજ અબજ કહો. પણ પછી એટલે લિમિટ આવી જાય એટલે પછી બંધ. પછી જુઓ તમે નિવૃત્તિનો આનંદ. અમારે ચરોતરના એક ગામમાં એક શેઠ, કરોડાધિપતિ, એ જમાનાના કરોડાધિપતિ શેઠ, અને એને વ્યાપાર બગડ્યો 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 એવો બગડ્યો. પાનવાડાનું દેવાળું ફૂંકાય તો પાનવાડાનું કેટલું દેવાળું જાય? 1,000, 2,000, 3,000. અને આ ટાટા બિરલાનું દેવાળું જાય તો કઈ 1,000-2,000 નું જતું હશે. એ મોટા માણસની બધી ભાર પણ મોટો હોય. અને એ જમાનો એક એવો ઇજ્જત આબરૂનો જમાનો. આને થયું કે હું હવે મોઢું શું બતાવીશ, આ માગનારાઓ છે એને હું ક્યાં સુધી બહાના કરીશ, આના કરતા મરી જવું સારું છે. સંભાવિતસ્ય ચાકીર્તિર મરણાદતિરિચ્યતે, જો તમે સંભાવિત થયા, સંભાવિત ન થાવ તો કશો વાંધો નહીં,
પણ જો તમે સંભાવિત થયા અને અપકીર્તિ આવી તો મરણથી વધારે પોણી લાગશે. રાત્રે 9:30 વાગે ટ્રેન આવે અને આ માણસને એક જ ઈચ્છા કે આ ટ્રેનમાં કપાઈ જાય, મારી આબરૂના ધજાગરા ઉડે, એના પહેલા મારા શરીરના ધજાગરા ઉડાડી દો, એટલે પછી મારે કંઈ જોવું જાણવું સાંભળવું ના પડે. અને રાત્રે ખાલી ધોતીઓ ને બંડી પહેરેલો આ માણસ ધસમસ 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 ટ્રેનની પાટીના પાટાના બાજુની પેલી પગદંડી છે ને એના ઉપર ચાલી રહ્યો છે, કે એક નિશ્ચિત જગ્યાએ જઈને પાટા ઉપર સુઈ જવું, ટ્રેન આવતી દેખાય એટલે બસ ખલાસ. ઘટનાઓ કેવી રીતે ઘટતી હોય છે. કોઈ જ્યોતિષીએ કહ્યું હતું કે તમારે ટ્રેનના પાટા નીચે મરવું પડશે, અને જો એવું કહ્યું હોય તો એને દક્ષિણા કોઈ આપે ખરું? તો એને કોઈ દક્ષિણા ના આપે. ધસમસ 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 એ જઈ રહ્યો છે, એટલામાં એના ખભા ઉપર એક પોલાદી પંજો પડ્યો, ધામ મદઈને મક્કમ પંજો, આમ પાછળથી ધામ મદઈ. આમ જોયું તો એક સ્વામીજી, એક મહાત્મા. કહાં જા રહે હો? એને થયું કે અત્યારે ક્યાંથી આવી ગયા, કહાં જા રહે હો? ચલો વાપસ, ચલો ચલો વાપસ, ચલો હું તમને એક ખાસ ભલામણ કરું છું. કોઈ માણસ આત્મહત્યાની કક્ષાએ પહોંચ્યો હોય કોઈ પણ કારણસર, એને બચાવી લેજો. અણી ચૂક્યું 100 વર્ષ, એને બચાવી લેજો. જીવન દુર્લભ છે અને એને પાછો વાળ્યો. હવે કહી તો ના શકે કે હું આત્મહત્યા કરવા જઉં છું. આશ્રમમાં લાવ્યા, બેઠા, જાઓ ઘેર જાકે સો જાઓ, ફિકર મત કરો, ચિંતા મત કરો, ઉસ ભગવાન કો યાદ કરો. માણસ ઘેર જઈને સુઈ ગયો. સવાર પડ્યું અને દ્વિતીય યુદ્ધની જાહેરાત થઈ. આ બીજું વિશ્વ યુદ્ધ છે ને એ ડિક્લેર થઈ ગયું, અને બીજું વિશ્વ યુદ્ધ ડિક્લેર થયું સવાર. એના ગોડાઉનમાં જે માલ ભરેલો કરોડો લાખો કરોડો રૂપિયાનો, એક જ દિવસે એક સાથે 3 ગણા ભાવ થઈ ગયા, 3 ગણા ભાવ થઈ ગયા. અને પછી તો જે ભાવ ચડ્યા 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 તો દેવું ભરપાઈ થઈ ગયું ને બધું સારું થઈ ગયું. એને થયું કે ઓહો, જો આ સ્વામીજી મને ના બચાવ્યો હોત તો હું ભૂંડી હાલતમાં મરવાનો હતો. આશ્રમમાં ગયો એક સ્વામીજી પાસે. આ ઘટેલી ઘટના કહું છું, કલ્પના નથી. મહારાજ, મારી કંઈક ઈચ્છા છે. તમે મને નવું જીવન આપ્યું તો તમે કહો તો તમને હું આ નવો આશ્રમ કરી આપું, સારો આશ્રમ કરી આપું, આવું કરી આપું, તેવું કરી આપું. એટલે પેલા તો મસ્ત મૌલા, એને કહ્યું મારે કશું કરવું નથી, પણ તારી જો ઈચ્છા હોય તો તું લિમિટમાં, તારે કેટલો પૈસો જોઈએ છે? તારે લાખ જોતા હોય તો કરોડની લિમિટમાં, અને કરોડ જોતા હોય તો અબજની લિમિટમાં બાંધ, ખુશીથી બાંધ. એને લિમિટ બાંધી. બસ મારે જો આટલો પૈસો મને, અને એ કલ્પના એટલી સંભાવના જ નહીં, એને ખબર છે કે આટલો કદી મળવાનો. મને જો આટલો પૈસો મળે બસ પછી મારો પૈસો નહીં, પછી મારે કોઈ અપેક્ષા નહીં. અને થયું એવું કે જોત જોતામાં એ લિમિટના ઉપર રેશિયો ચાલ્યો ગયો. ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ, તમે કલ્પના ના કરો એવો ઢગલો થઈ જાય. ઓર જબ લેતા હૈ તો ઝાડુ લગા કે લઈ જતા હૈ, તમારા પાટલાય વેચવા પડે, તમારા ગોદડા વેચવા પડે. મેં ઘણા ના જોયા છે, ઝાડુ લગા કે લઈ જતા. ફરી સ્વામીજી પાછા, મહારાજ મેં તો કલ્પના નહીં કરેલી, અને મેં લિમિટ બાંધેલી એ તો પૂરી થઈ ગઈ, હવે શું કરું? પેલા સ્વામીજીએ કહ્યું કે હવે જે તું પૈસો કમાય એ તારો નહીં, કમાવાનું બંધ નહીં કરવાનું, કમાવાનું છોડાય નહીં, કમાવાનું જ, પણ હવે જે પૈસો આવે એ તારો નહીં, તમને નવી લાગશે. એમાંથી 11 ટ્રસ્ટો ઉભા થયા. આ વધારાના પૈસામાંથી 11 ટ્રસ્ટો ઉભા થયા, અને 11 ટ્રસ્ટોના દ્વારા જુદા 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 લોકોની જુદી જુદી રીતે સેવા થવા લાગી. આજે પણ થોડી ઘણી પછી વારસદારોમાં જોઈએ એવું તેજ ના રહ્યું, પણ આજે પણ એ સેવા થાય છે. એટલે એક લિમિટ, અને જ્યાં તમે લિમિટ બાંધો પછી જે ઉપરનું આવે એ ભગવાનનું, પછી મારું નહીં એ ભગવાન. અને એ ભગવાનનું થયું નહીં, તમે પોતે ભગવાન થયા. ની લોકો કે અરે આ તો શેઠ નથી, આ તો ભગવાન છે, કેટલી કાળજી રાખે છે, આપણી ગરીબ માણસોની કેટલી કાળજી રાખે છે. એ બીજી જે ભૂખ છે ને એ પૈસાની ભૂખ છે. પૈસો જોઈએ, પૈસો જોઈએ, પૈસો જોઈએ.
અમારે ઉપનિષદમાં એક બહુ સુંદર વાક યાજ્ઞવલ્ક છે, એ પેલી ગાર્ગીને સંભળાવે છે. ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય, ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય. ગાર્ગી, કોઈ મનુષ્યને વિત્તથી પૈસાથી તૃપ્ત કરી શકાતો? જો જો સુરસા વદન બઢાવા, રામાયણમાં એનું રૂપક મૂક્યું. આ સુરસા કોણ છે? એનું મોઢું મોટું જ થતું જાય. પેલા જયારે સામાન્ય હોય ને, બસ એકાદ કોઈ જૂની સાયકલ મળે તો સારું, અને જૂની ખકડી ગયેલી સાયકલ મળે ને, એટલે કે હવે નવી સાયકલ મળે તો પેલી સુરસાનું બદન મોઢું થયું. હવે કોઈ મોપેડ મળે તો, અને મળતા 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 મર્સિડીઝ ગાડી મળી. હું કાશીમાં રહું, એક મારવાડી શેઠ છે સુરેખા, એ આવ્યા. એમણે બહુ સરસ મંદિર બાંધ્યું છે કાશીમાં, કોઈ વાર જાવ તો જોજો. મને કે સ્વામીજી, 3 દિવસથી કલકત્તા જવું છે, પણ નથી પ્લેનનું બુકિંગ મળતું, નથી ટ્રેનનું બુકિંગ મળતું, અને મારે ત્યાં 40 ગાડીઓ છે. કેટલી? 40 ગાડીઓ છે, પણ એક ગાડી નવરી નથી. મેં કહું આવો ત્યારે અમારે જોડે બેહી માળા ફેરવો. 40 ગાડીએ પણ આદર્શ છે. એક બીજી વાત યાદ રાખજો, તમે કદી કોઈ તૃપ્ત માણસને જોયો છે? અતૃપ્તને તો ઘણા જોયા છે, પણ તમે કદી કોઈ તૃપ્ત માણસને જોયો છે? અને જો જોયો હોય તેના દર્શન કરજો. એ જોવાની ચીજ નથી, એ દર્શન કરવાની ચીજ છે. બાકી જોવાનું તો ઘણું છે, પણ કેટલીક ચીજો દર્શન કરવાની હોય છે. પૈસેથી તૃપ્ત છે, પેટથી તૃપ્ત છે, એના ઉપર એક ત્રીજી ભૂખ છે. તમને બહુ પૈસો મળ્યો, બહુ બંગલા, બહુ ગાડીઓ, બધું ઘણું મળ્યું, હવે શાની ભૂખ લાગે છે ખબર છે? મને માન મળે, મને માન મળે. આટલો બધો પૈસો છે, મને માન મળે. ચાલો, માન કઈ ખોટી વસ્તુ નથી, યોગ્ય માણસને માન આપવું જ જોઈએ, પણ એની ભૂખ લાગી છે, અને અતૃપ્ત ભૂખ, અતૃપ્ત ભૂખ છે. પછી એ માન માટે ફાંફા મારે. હે, આપોઆપ મળતું હોય, સહજ રીતે મળતું હોય તો ઠીક છે હજુ, પણ પછી પોતે માન માટે ફાંફા મારે. મારા ઓળખીતા એક શાસ્ત્રી રિટાયર્ડ થયા, 40 સભાઓ કરી, 40 સભાઓમાં બહુમાન. મને કે તમારા હાથે મને એક શાલ ઓઢાડવાની છે. તો મેં કહું, કેમ આટલા બધા તો માન થયા તમારા? પણ કે ખરું, પણ તમે આવો તો જરા સારું લાગે. મેં કહું, શાલ બાલ ક્યાંથી લાવો? તો કે શાલ તો મારા પાસે છે જ. પછી ખબર પડી કે જેટલી સભાઓ થઈ એ બધી એમના ખર્ચે થઈ, પોતાના ખર્ચે, પોતાના ખર્ચે થઈ. માળાઓ પોતાના ખર્ચે, શાલ પોતાના ખર્ચે, બધું પોતાના ખર્ચે. અને રહી રહીને પેલા વિડીયો સામે જો, ફોટો પાડ, ફોટો પાડ. પાડે છે કે નહીં પાછો? આ ફંક્શનોમાં તમે જઈને જોજો, ઘણી વાર પેલો માળા પહેરાઈને ચાલ્યો થાય ને, એટલે વળી પાછો બોલે, ઉભારો બરોબર ફોટો પાડવાનો. અરે ભાઈ, તમે પાડવો હોય તો પાડી લો, અહીં ફરી પાછું નાટક થોડું કરવાનું છે? માનની ભૂખ છે, અને જેને માનની ભૂખ તીવ્ર વળગી હોય, કદી ઈર્ષા મુક્ત ના હોય, કદી ઈર્ષા મુક્ત ના હોય, બીજાના માનને પચાવી નહીં શકે, સહન નહીં કરી શકે. તમે જોયું નહીં, ભરી સભામાં શિશુપાળે કૃષ્ણને 99 ગાળો દીધી. કારણ એક જ હતું કે પહેલી પૂજા કોની થાય? યુધિષ્ઠિર કે મારે તો કૃષ્ણની પૂજા કરવી. કોણ કૃષ્ણ? કોણ છે, કોણ છે કૃષ્ણ? મારી પહેલા પૂજા થવી જોઈએ. કેમ? હવે પેલાને માન ભૂખ નથી. કૃષ્ણને કહે છે, તું તાર કરને ભાઈ એની પૂજા કર. તમે અગર સોનું છો ને, તો તમે જ્યાં બેઠા હશો, જેવા બેઠા હશો, પાછળ ચાલતા હશો, આગળ ચાલતા જ્યાં હશો, તમારું વ્યક્તિત્વ દીપવાનું જ છે. અને પછી જે એની ઈર્ષાનો પારો ઊંચે ચડ્યો ક્રોધમાં, એક પછી એક, એક પછી એક, એક પછી એક સભા વચ્ચે 99 ગાળો દીધી. હું તમને એક ખાસ વાત કહું છું, તમારે જો સહન શક્તિ શીખવી હોય તો કૃષ્ણની પાસેથી શીખજો. હવે તમે પતિ પત્ની થયા છો, અને પતિએ એકાદ ગાળ દીધી કે પત્નીએ એકાદ ગાળ દીધી, ને બીજા દિવસે છૂટાછેડા લેવા પહોંચી ગયા, શું કપાળ તમને જીવન જીવતા આવડે છે? એક ગાળમાં આટલી હદે પહોંચી ગયા, લો છૂટાછેડા લો. હવે એવો પતિ ખોળી કાઢો કે જે કદી ગાળ જ ના દે. હવે એવી પત્ની ખોળી કાઢો કે જે કદી ગાળ જ ના દે.
આખી દુનિયામાં એવો કોઈ પતિ જન્મ્યો જ નથી. આ તો બિચારો એક જ દેતો હતો ને, હવે જે નવો આવશે ને એ દસ દેનારો આવશે. લો ફરી છૂટા છેડાલો, ફરી છૂટા છેડાલો, ત્રીજી વાર લો, ચોથી વાર લો. બે રમતો છે, એક વોલીબોલ છે અને એક ફૂટબોલ છે, ખ્યાલ આવ્યો? એક હાથમાંથી દડો બીજા હાથમાં જાય અને અહીંથી આમ ધક્કો મારે, પેલો આમ ધક્કો મારે, પેલો આમ ધક્કો મારે, એ તોય ઠીક છે, સારું તો નથી પણ તોય ઠીક છે. પણ તમે ફૂટબોલ થઈ જશો, એક લાત આમ મારશે ને બીજો લાત તમે જોજો. ઘણા લોકો ફૂટબોલ પાછલી જિંદગીમાં એ લોકોના લોકોની લાતો ખાઈ ખાઈને જીવતા હોય. કૃષ્ણની પાસેથી શીખો, 99 ગાળો આપી ચૂપ ના, બિલકુલ ના બોલ્યા. તો આ તો તમારા ઘરનો માણસ છે, ઘરની બાઈ છે, એકાદ વાર કઈક બોલી ગઈ કે બોલી ગયો, હવે એમાં કઈ મોટી વાત થઈ ગઈ? સહન કરી લો ને તો ફૂટબોલ થવું પડશે પછી. અત્યારે તો આ એકનું સહન કરો છો, પછી તો તમારે ખબર નહીં કેટલા લોકોની લાતો સહન કરવી પડશે. પૂર્વાશ્રમમાં હું એક જગ્યાએ રહેતો, હવે બન્યું એવું કે આ પાંચમા છઠ્ઠા ઘરમાં યુપીના એક ભૈયાજી રહે, અને આ ભૈયાજી જરા છે ને દુબળા પાતળા, શરીર બિલકુલ દુબળું પાતળું, અને એમના પત્ની છે ને બસ કિંગ કોંગ જોઈ લો, હૃષ્ટ પુષ્ટ એવા, પછી બળવાન પાછા, એટલું ખાલી આમ ચરબી જ નહીં. આ ભૈયાજીને દારૂ પીવાની ટેવ, પેલી બાઈ બહુ ભલી બાઈ બિચારી, સાંજે 5 રૂપિયા આપે એટલે 5 રૂપિયામાં પી આવે. તો કોઈ કોઈ વાર છે ને એ પેલા ભૈયાજીને ખૂણામાં નાખીને જે બોક્સિંગ કરે ને, એટલે એમની એક આવડી દીકરી દોડતી મારી પાસે આવે, મને કે ચાલો 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 ચાલો, અમારે પિતાજી કો માતાજી માર રહી હૈ. એટલે હું ઉંમરમાં નાનો પણ જઉં, થોડી મર્યાદા રાખે, અને હું જોઉં તો એ પેલા ખૂણામાં આમ પડ્યા હોય હાડકે, આ દારૂએ એમને હાડકે હાડકું બનાવી દીધું, અને પેલા રણચંડી છે ને વાળ બાળ છૂટા થઈ ગયા હોય મહાજોગ માયા, એમનું કપડું બપડું ઢાંકી દે. તો હું એમને કહું ક્યા બાત હૈ, આપ ક્યું એસા કરતે, માર ખાની પડતી હૈ તો અચ્છી લગતી હૈ. એ પડ્યા પડ્યા શું કે ખબર છે મને, કે દેખો ભાઈ ઓ મારતા હૈ તો અભી ઘર કા આદમી હૈ ને, કોઈ બહાર કા આદમી થોડા મારતા હૈ, ઓ મારતા હૈ તો અભી ઘર કા આદમી હૈ ને, ઓ અભી મારેગા ઓર બાદ મેં રોટી ભી વહી ખિલાયેગા. સહન શક્તિ જો શીખવી હોય તો તમે 99 ગાળો કદી સહન કરી છે? પણ સહન શક્તિની પણ એક મર્યાદા, એક લિમિટ આવી ગઈ, અને કૃષ્ણે વોર્નિંગ આપી દીધી, શિશુપાલ ચૂપ થા, બંધ થા, મારી સહન શક્તિને તું દુર્બળતા ના સમજ, મેં ઘણું સહન કર્યું હવે બંધ થા. પણ વિનાશ કાલે એના ઉપર કાળનું ચક્કર ફરતું હોય એ બંધ ના થયો, ને જ્યાં 100મી ગાળ દીધી નહીં એ પછી ચક્ર ચલાવ્યું. એટલે એક ભૂખ છે એ માન ભૂખ છે, અને માન ભૂખ છે, આ બીજી વાત પણ તમને કહું છું, દરેક ભૂખ નેચરલ છે, કુદરતી છે અને કૃત્રિમ પણ છે. નેચરલ ભૂખ બહુ બહુ ખોટી નથી, નેચરલ ભૂખ બહુ ખોટી નથી. તમે અહીંયા આવ્યા અને તમે તમારી ઇમેજ પ્રમાણે, તમારા તમારી સ્થિતિ પ્રમાણે કોઈ સારી ખુરશી ઉપર બેસવાની ઈચ્છા રાખો, એ કંઈ ખોટું નથી. પણ તમે જુનિયરમાં જુનિયર છો અને સિનિયરમાં સિનિયર સીટ ઉપર જઈને બેસી જાઓ, એટલા માટે બેસી જાઓ, બેસી જવા દે ને, પછી પાછું કોઈ, ત્યારે એ તમે નેચરલ નથી, એ તમારી અકુદરતી ભૂખ છે, અને એ અકુદરતી ભૂખ તમને દુઃખ દેશે. લોકો કહેશે કેવો મૂર્ખ માણસ છે, કેવો અનાડી માણસ છે. મારા એ ઓળખીતા એક સજ્જન છે, અહીંયા નહીં હોય દેશમાં, એમની એક ખાસ ખાસિયત છે, કોઈ પણ સભામાં તમે બોલાવો ના બોલાવો, હવે અહીં તો બધી આ ખુરશીઓ છે સારું છે, ત્યાં તો પેલા સ્ટેજ હોય, એ આવી જ જાય, આવી જ જાય એટલું નહીં સ્ટેજ ઉપર ચડી જ જાય, અને સ્ટેજ ઉપર ચડીને સારામાં સારી જગ્યાએ બેસી જાય. એટલે બીજા લોકો દાંતિયા કરે પણ કે હવે કોણ ઉઠાડે, રહેવા દો ને ભાઈ, બેસવા દો ને ભાઈ, કેમ આ માણસ કેમ આવું કરે છે? અકુદરતી ભૂખ છે, એની સ્થિતિ કરતા અકુદરતી ભૂખ છે, ખરેખર તો એ તિરસ્કારને પાત્ર થાય છે. એટલે એક માન ભૂખ છે. આ ત્રીજી છે
એ માનવું છે અને એમાં પ્રવૃત્તિ થાય છે, એમાં પ્રવૃત્તિ થાય છે. એક ચોથી ભૂખ છે અને ચોથી ભૂખનું નામ છે સત્તા ભૂખ. સત્તા ભૂખ, તમારી પાસે પૈસો છે, બધું છે, પણ કોઈ નાની મોટી ખુરશી હોવી જોઈએ. એ સત્તા ભૂખના કારણે તો સિકંદર ઠેઠ ક્યાં મકદુનિયા અને ક્યાં ભારત સુધી પહોંચ્યો હતો. હિટલરે આખા યુરોપને ધમરોળી નાખ્યો. એક જ મારી સત્તા હોવી જોઈએ, મારી એક જ સત્તા હોવી જોઈએ, અને સત્તાની ભૂખ જાગી છે. ભારત સુધી એ પહોંચ્યો અને વિજય મેળવ્યો, એક પછી એક, એક પછી એક, એક પછી એક. સિકંદર હાર્યો નહીં, સિકંદર હાર્યો નહીં, બધી ઘણી વાતો છે પણ નહીં કહું તમને. પણ એ ઘેર પાછો ના જઈ શક્યો. સફળતા, સિદ્ધિ, ઐશ્વર્ય એ ભોગવવાની ચીજ નથી, એ ભોગવવાની ચીજ છે, એ ભોગવવાની ચીજ નથી. તમારી પાસે પૈસાના ઢગલા છે, જવા દો. એવા આ બહેનો છે, બહેનોને પૂછી જોજો, એ સારામાં સારી રસોઈ ક્યારે બનાવે? જ્યારે એકલા હોય ત્યારે? ના, એકલા હોય ને ત્યારે તો સવારની પેલી ખીચડી હોય કે ભાખરી હોય કે રોટલી હોય કે અથાણું બથાણું મરચું બરચું લગાવીને ખાઈ લે. તો સારામાં સારી રસોઈ ક્યારે બનાવે? જ્યારે બહારથી કોઈ જમવા આવવાના હોય ત્યારે. અને ત્યારે એને એક જ હોય કે આપણો વટ રહી જવો જોઈએ, આપણા ઘરનો વટ રહી જવો જોઈએ. એવી સરસ રસોઈ બને કે લોકો બધા આંગણા ચાટીને, તો ભાઈ તું એકલી હોય ત્યારે બનાવીને ખા ને. એ ભોગવવાની વસ્તુ નથી, ભોગવવાની વસ્તુ છે. તમે ખૂબ પૈસો કમાયા હો, ખૂબ ઐશ્વર્ય કમાયા હો, પણ તમને સૌથી વધુમાં વધુ આનંદ ક્યારે આવે? જ્યારે તમારા દેશ જાઓ, તમારા ગામમાં જાઓ, અને તમારા ગામમાં જઈ અને આમ બધે ફરો. પેલા બિચારા મેલા ઘેલા કપડાં પહેર્યા હોય ને તમે ચમ 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 બધાને આમ લલચાયેલી નજરે જોતા હોય, ત્યારે મજા આવે, ત્યારે આનંદ આવે, ત્યારે આનંદ આવે. ભાઈ સિકંદર પાછો ઘેર ના જઈ શક્યો, અને ઘેર ના જઈ શક્યો, રસ્તામાં જ એનું મૃત્યુ થયું. જ્યારે રસ્તામાં એના મરવાનો ટાઈમ આવ્યો, મહાપુરુષ હતો, ખરેખર મહાપુરુષ હતો, એમાં કોઈ શંકા નહીં, કોઈ શંકા નહીં. તો એનો હકીમ હતો લુકમાન. આપણે જેમ ચરક સુશ્રુત છે એમ એના હકીમનું નામ હતું લુકમાન. અને લુકમાનને બોલાવ્યું, લુકમાન તું મને બચાવ, હું ઘર પહોંચું છું ત્યાં સુધી, મને મને મારું વતન જોવું છે. આ જે અઢળક પૈસો મેં ભેગો કર્યો છે, એવું કહેવાય છે કે અફઘાનિસ્તાન ને ત્યાં બધી કબરો ખોદી નાખેલી, એમાંથી જે પૈસા લોકો દાટતા એ પૈસા મર્દાની સાથે, અને દમડીમાં ઊંટ વેચેલો હતો, ઊંટ કોઈ લઈ ના શકે. તો લુકમાન કે જો હું બચાવી શકતો હોત તો મારા મા બાપને જ ના જ બચાવ્યા હોત, હું મારા મા બાપને પણ બચાવી શકતો, જેની તૂટે મૃત્યુને કોઈ રોકી શકતું નથી. અને સિકંદર, લુકમાન હું મેં તારા ઉપર બહુ ભરોસો રાખેલો, મેં બહુ વિશ્વાસ રાખેલો કે જ્યાં સુધી લુકમાન છે ત્યાં સુધી હું મરવાનો. પેલો કહે છે, મહારાજ તમારી વાત જવા દો, હું મારા મૃત્યુને નથી રોકી શકતો, મૃત્યુ અનિવાર્ય છે, ચાલો હવે મરવું જ છે ને, તો મરતા મરતા લોકોને મેસેજ આપતો જો, મરતા મરતા કંઈક કહેતો જો. મહાપુરુષની છેલ્લી ઘડી પણ કોઈને કોઈ મેસેજથી સંકળાયેલી હોય. એને કહ્યું, હું જ્યારે મરું અને મારો જનાજો જ્યારે કાઢો, આ બધું ઐશ્વર્ય મારા પાછળ ચલાવજો, રથોના રથો બધા, સોનું ચાંદી હીરા માણેક મોતી જવાહરાત બરાબર બધું લઈ લંગર બધી ચલાવજો, અને આખા કફનમાં મારા હાથ બે આમ ખુલ્લા બહાર રાખજો. આખો મોટો જનાજો નીકળ્યો. લોકો કે હું આટલો બધો પૈસો, મુલ્કે ઓર માલી થે સિકંદર જબ ચલા દુનિયા સે દોનો હાથ ખાલી થે, મોહિયા ગર્ચે સબ સામાન મુલ્કે ઓર માલી થે. અરે આના પાસે શું નતું? સિકંદર જબ ચલા દુનિયા સે દોનો હાથ ખાલી થે. અમે જે આ લોકોને વૈરાગ્ય ચડાવીએ ને, એટલા માટે કે કંઈ કરતા કોઈ લિમિટમાં અટકે છે, મોટા અનર્થો કરતા અટકે છે,
કઈ કરતા આતૃષ્ણામાંથી એ તૃપ્તિનો આનંદ લઈ શકે છે? અને ભગવાન આવીને કહે ને, બોલ હવે તારે કઈ જોવે છે? તો કે ના પ્રભુ, બહુ આપ્યું, મારાથી ઊંચકી નથી શકાતું, મારાથી ઊંચકી નથી શકાતું, એટલું તે આપ્યું છે. નરસિંહ મહેતાને ભગવાન મળ્યા, ઘણી વાર મળ્યા, અને ભગવાન મળ્યા એટલે કહ્યું, નરસિંહ માગ, કંઈક માગ, હું તને આપવા આવ્યો છું. એટલે નરસિંહે કહ્યું કે તમારી ઈચ્છા જ હોય તો તમને, તમે મને એવું આપો કે કદી કોઈની પાસે કંઈ માગવાનું મન જ ના થાય, મારી પાસે નહીં કે ના કોઈની પાસે ના, પણ આજ તો તારે કંઈક ને કંઈક માગવું જ પડશે. ભગવાન અઠે ભરાયા છે અને નરસિંહ અઠે ભરાયો છે. એવું મને આપો કે કોઈની પાસે કોઈ ચીજ માગવાની ઈચ્છા ના થાય, પણ આજ તો તારે માગવું જ પડશે. તો નરસિંહ કહે છે, ખબર છે, નરસિંહ કહે છે, જો આપવું જ હોય ને તો આપો ભગવાન, મારું નખો જ જાય, મારું નખો જ જાય. અર અર અર, આવું તો કોઈ માગ્યું જ નથી, આ તો તું એકલો જ માગનારો ને. નખો જ ગયું, નરસિંહનું નખો જ ગયું. આજે 400 વર્ષ પછી પણ એના ગીતો મરતા નથી, એના ભજનો મરતા નથી, એના પ્રભાતિયા મરતા નથી. સંસારની સૌથી મોટામાં મોટી વિભૂતિ મહાત્મા ગાંધી, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પર આઈ કોણ ભલામણ કરવા ગયું તું મારું ગીતા ગવડાવજો કેમ? એટલે અમારે એક સંત માર્ગ છે અને સંત માર્ગમાં કબીર છે. કબીર સંત માર્ગના મૂર્ધન્ય છે. એને લખ્યું છે, કબીરા ખડા બજાર મે લીએ લકુટી હાથ, જો જાલે ઘર આપના સો ચલે હમારે સાથ. લાકડી લઈને ઉભા છે, ચાલો મારી સાથે જેને યાત્રા કરવી હોય આવો, પણ શરત એટલી છે કે ઘર બાળીને આવો. જો જાલે ઘર આપના સો ચલે હમારે સાથ. બધા બિસ્તરા બાંધી બાંધીને આવેલા ને બધા પાછા જતા રહ્યા, બધા પાછા જતા રહ્યા. એક ગામમાં હું રહું અને એક ગામમાં એક જ શેઠ, આમ તો ઘણા શેઠો હોય પણ એક ગામમાં એક જ શેઠ. પ્રવચનો ચાલે, બધા બધું છે, રોજ આવે, બેસે, ઉઠે. તેમનો ચહેરો ઉતરેલો અને આમ ઝોકું ખાઈ જાય. મેં કહ્યું, તમારો ચહેરો ઉતરેલો છે ને તમે ઝોકું ખાવ છો? મને કે સ્વામીજી શું વાત કરું, રાત્રે આ નોકરોએ મને ઊંઘવા નથી દીધો. ને કેમ? એમ કે આ ગામમાં મારા 56 મકાન છે. ને કેમ? એમ કે આ ગામમાં મારા 56 મકાન છે. ઓહો, મેં કહું બહુ મોટો પરિવાર હશે. ના કે પરિવાર નહીં, પણ આ ખેડૂતોને 5,000-10,000 રૂપિયાની જરૂર હોય એટલે મકાન ગીરો મૂકે, હું એને પૈસા આપું અને એ મારે ત્યાં મકાન ગીરો મૂકે, પછી છોડાવી ન શકે. એમ કરતા કરતા મારે 56 મકાન થયા છે અને અત્યારે ચોમાસું ચાલે છે. એટલે પેલા નોકર હોય, પેલા મકાનમાં ચૂવો થાય છે, પેલા મકાનમાં પાણી પડે છે, આ મકાનમાં આમ થાય છે, આ મકાનમાં આમ થાય છે. આ 56 મકાનોને રિપેર કરવામાં, એની કાળજી રાખવામાં લોકો મારું લોહી પી જાય છે. તો મેં કહ્યું, એનો ઉપાય તો હું બતાવું તમને. મને કહે, હા બતાવો, ત્યારે તો બહુ સારું. મેં કહ્યું, એક કામ કરો, એ 56-56 ખેડૂતોને બોલાવીને એના દસ્તાવેજ ફાડી નાખીને એ જેનું મકાન હોય એને પાછું. મને શું કહે ખબર છે? મને કે પોતે તો બાવા થયા ને મને બાવા કરવા માંગે છે. મેં કહું, બાવા નહીં બનાવો. તમને ખબર નથી, અત્યારે તમારી પાછળ મોઢા આગળ તમને શેઠ કહે છે અને પાછળ તો લોકો શેતાન કહે છે. પાછળ તો કહે છે આ મક્ખી ચૂસ છે ને એ શેતાન છે, મોઢા આગળ બધા શેઠ કહે છે. અને જે દિવસે તમે આ 56 મકાનો હવ હવના પાછા આપી દેશો ને, તે દિવસે લોકો કહે છે, હા હા, શેઠ તો ભગવાન છે, આ શેઠ તો ભગવાન જેવા છે, તો હું તો તમને ભગવાન બનાવવા આવ્યો છું. મને કે ના ના, હો એ ના થાય. જો જાલે ઘર આપના સો ચલે હમારે સાથ. એકાદ કોઈ રડ્યો ખડ્યો માણસ સાથે થઈ ગયો, એનું નામ પડ્યું ધર્મદાસ. નામ સાંભળ્યું છે? ધર્મદાસ અમર થઈ ગયો કબીરની સાથે. અને કબીરે લખ્યું, ઘર જાલે ઘર ઉબરે, ઘર રાખે ઘર જાય. જેમણે ઘર બાળ્યા, આ વચ્ચે કહી દઉં છું, જૈન જતા અહીં ઘેર જઈને પાછા આ ઉંબાડિયું ના ચાંપતા. જોકે મને ખાતરી છે કે આવું કોઈ કરવાનું
આ બાળવાનો જુદો અર્થ છે, બાળવાનો પેલો ખરેખર પેલો અર્થ નથી.